અરવલ્લી જિલ્લામાં રવિ પાકનું કુલ 1,31,364 હેક્ટરમાં વાવેતર થઈ રહ્યું છે અને હજુ પણ વાવેતર શરૂ છે. જેમાં વાત કરવામાં આવે તો જિલ્લામાં શિયાળુ પાકમાં હાલ ઘઉં, બટાકા, ચણા, રાયડો, શિયાળુ મકાઈ સહિત અનેક અન્ય શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. શિયાળો શરૂ થતાની સાથે જ ખેડૂતો રવિ પાકના વાવેતરની શરૂઆત કરતા હોય છે અને જેમાં ખાસ કરીને પાકના રાજા તરીકે ઓળખાતો પાક એટલે ઘઉંનો પાક, જેને પંજાબનો ભંડાર પણ કહેવામાં આવે છે, ત્યારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં પણ શિયાળુ ઋતુમાં રવિ પાકનું વિવિધ વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે ઘઉં, બટાકા, રાયડો, ચણા, વરિયાળી, લીલી શાકભાજી સહિત લીલો ઘાસચારો સહિત અનેક રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાયડાનો પાક લહેરાતા ધરતી માતાએ પીરી ચાદરો ઉડી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. રવિ મોસમમાં ફૂલ ગુલાબી ઠંડીના ચમકારા શરૂ થયો છે, ત્યારે ઠંડીથી પાકને ફાયદો થવાનો છે. રવિ પાકના રાયડાનું વાવેતર કરતા રાયડાનો પાક ફૂલ અવસ્થામાં આવતા જાણે કે ધરતી માતાએ પીરી ચાદર ઉડી હોય તેવું નયનરમ્ય મનમોહક દ્રશ્ય બે ઘડીક જોવાનું મન થાય એવું આબેહૂબ દ્રશ્ય ખડું થયું છે, જેથી ખેતરો પીરા કલરફુલ બનતા અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. ખેડૂતો કેટલાક અંશે રાત દિવસ મજૂરી કરી રવિ પાકનું વાવેતર કરતા હોય છે. હાલ તો અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકામાં જેવા કે બાયડ, મોડાસા, મેઘરજ, ધનસુરા, માલપુર, ભિલોડા તાલુકામાં રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ ખેડૂતોને પાકની સાથે સિંચાઈ, લાઇટ તેમજ ઉત્પાદનને લઈ પ્રશ્નો ઉદ્ભવ્યા છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે રવિ પાકનું ઉત્પાદન તો સારું થાય તે રીતે દર સાલની જેમ સારું વાવેતર કરવામાં આવ્યું છે, પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સિંચાઈને લઈ કેટલાક પ્રશ્નો છે. ત્યારે ઘઉંનો પાક તૈયાર થયાની આરે છે ત્યારે પાણીના સ્તર નીચા થતા સિલ્લા પાણીએ પાણીની અસર વર્તાય છે, ત્યારે આવા સમયે ઘઉંના પાકનું ઉત્પાદન ઘટવાની શક્યતા રહેલી છે. તો સિંચાઈની સુવિધાથી ઈસરી, રેલાવાડા, તરકવાડા, જીતપુર, કુણોલ સહિત અનેક વિસ્તારોમાં નદીમાં પાણી પાડવામાં આવે તો પાકતા સમયે ઉત્પાદન સારું થાય. વધુમાં શિયાળામાં ઠંડી પડે છે ત્યારે રાત્રિના સમયે ખેડૂતોએ પાણી વાળવાનો સમય આવે ત્યારે મુશ્કેલી પડે છે. તો મેઘરજ તાલુકામાં દિવસ દરમિયાન શિયાળુ પાક માટે લાઇટ આપવામાં આવે તેવી માંગો સેવાઈ રહી છે. વધુમાં પાક તૈયાર થતાં નીલગાયો દ્વારા પાકને ઘણું નુકસાન થાય છે, જેના માટે તાડની વાડની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ તેનો લાભ નાના ખેડૂતોને મળતો નથી. ત્યારે નાના ખેડૂતોને પાકના રક્ષણ માટે તાડની વાડનો લાભ મળે તેવી માંગ સેવાઈ રહી છે. ત્યારે કહી શકાય કે રવિ પાકમાં વાવેતર તો સારું થાય છે, પણ પાણી તેમજ લાઇટ અને પાકના રક્ષણ માટે જે સુવિધાઓ પૂરી મળવી જોઈએ તે મળતી નથી, તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. તો ખેડૂતોની માંગ પૂરી થાય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. જયદીપ પાટિયા, જડેશ ટીવી, મેઘરજ. મારું નામ ડાયાભાઈ કેશાભાઈ પટેલ, હું જીતપુર ગામનો વતની છું. અમારે અત્યારે આ રવિ સિઝનની અંદર ઘઉં, મકાઈ જેવું કર્યું છે વાવેતર, પણ અહીંયા આસાલ વરસાદ તો પડ્યો, પણ અમારા આ જે રાજસ્થાનને અડીને આવેલું ગામડું છે એટલે તેઓ આગળ નદીની અંદર પાણી એ વખત ચોમાસાની અંદર આવી પર વહી ગયું. ચેકડેમો બનાવેલા, પણ ચેકડેમો છે અત્યારે જર્જરી થઈ ગયા છે અને એવા તૂટી ગયા છે, અંદર પાણી નીકળી જાય છે, પાણી એવું રહેતું નથી ને અત્યારે નદી એકદમ સૂકી ભર થઈ ગયેલી છે. તેથી અત્યારે તો અમારે પાણી ચાલે છે, પણ છેલ્લા બે એક પાણીની અંદર સમસ્યા ઊભી થાય છે, એ વખતે જોઈએ એટલું પાણી મળતું નથી. તેથી છેલ્લા બે પાણીની અંદર અમારો પાક જે પાણી જોઈએ એટલું પાણી ન મળવાને કારણે પાક સુકાય છે અને ઉત્પાદન જોઈતા પ્રમાણ મળતું નથી. એટલે આ અત્યારે આ સરકાર બની છે, 156 સીટ સાથે નવી સરકાર બની, અને એ અમારા જે આ ઈસરી છે, રેલાવાડા છે, નવાગામ છે, જીતપુર છે, ખાખડીયા છે, આ વિસ્તારની અંદર તળાવની અંદર પાણી નાખી અને અમારી નદીઓ જીવતી કરી આલે. નહેર ન આપે તો ચાલે એમ છે, પણ અમારે નદીની અંદર પાણી નાખી આપે તો એના લીધે અમારે કંઈ પાણીનું સ્તર ઊંચું આવે અને છેલ્લી બે પાણીની અંદર જે સમસ્યા ઊભી થાય છે એ સમસ્યા દૂર થાય. બીજું, અહીં આ વિસ્તારની અંદર સરકારે 5 હેક્ટરે તાળની ફેન્સિંગ વાડની યોજના પણ જાહેર કરેલી છે, એ વાત સાચી છે, પણ આ વિસ્તારની અંદર
કોઈ પણ ખેડૂતને એવું નથી કે એક જગ્યાએ 5 હેક્ટર જમીન હોય. અહીંયા અમારે આ વિસ્તારની અંદર નાના નાના ટુકડા આવેલા છે એટલે કોઈ ખેડૂત એનો લાભ લઈ શકતા નથી. કેમ કે 2-4 ખેડૂતો ભેગા થાય એમ 1-2 સંમતિ આપે, બીજા ના આપે. એના કારણે અમારે રોજભૂનના કારણે અમારું ભેરાણ બહુ થતું હોય છે. એના માટે સરકાર યોગ્ય વિચારણા કરી 5 હેક્ટરની જગ્યાએ 5 એકર સુધીનો અમને લાભ આપે તો આ વિસ્તારનો કંઈક ઉદ્ધાર થઈ શકે એમ છે. નહીં તો આ વિસ્તાર અમારા ખેડૂતો અત્યારે બેહાલ થતા જાય છે અને ખેતી કામ છોડી છોડીને પણ બીજા ધંધાની અંદર એ લોકો લાગી રહ્યા છે. એટલે ખેતી આજે આપણા દેશની અંદર ખેડૂત છે એ ખેતી આધારિત જીવ છે. પણ આ રીતે જો ચાલુ રહેશે ખેતી. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.